નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કંટ્રોલ પેનલ વાયરિંગ વિશે આગળના આપણે વિડીયોમાં કંટ્રોલ પેનલ એસેસરીઝ કંટ્રોલ પેનલ એલિમેન્ટ કંટ્રોલ પેનલનું ઇન્સ્ટોલેશન એની જરૂરિયાત વગેરે વિશે માહિતી મેળવી લીધી તો હવે કંટ્રોલ પેનલના વાયરિંગ વિશેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે કંટ્રોલ પેનલ વાયરિંગ પેનલ બોર્ડ પાવર ડિસ્ટ્રિબ્યુશન અને પાવર કંટ્રોલ માટે વિવિધ ઇક્વિપમેન્ટ અને કંટ્રોલિંગ ડિવાઇસ વપરાય છે આ તમામ કોમ્પોનેન્ટ્સનું વાયરિંગ ડાયાગ્રામ અનુસાર વાયરિંગ કરીને તેને પીવીસી સી ચેનલમાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે પેનલ બોર્ડમાં બે પ્રકારના વાયરિંગ કરવામાં આવે છે તે કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ એક છે પાવર વાયરિંગ ત્યારબાદ બીજું છે કંટ્રોલ વાયરિંગ હવે આપણે સૌપ્રથમ પાવર વાયરિંગ વિશે માહિતી મેળવીશું તો ઇલેક્ટ્રિકલ પાવર સાધનો જેવા કે કોન્ટેક્ટર સ્વિચ એમસીબી એમસીસીબી વગેરે કે જેમાંથી વધારે પ્રમાણમાં લોડ કરંટ પસાર થતો હોય તેના વાયરિંગને પાવર વાયરિંગ કહેવામાં અથવા દેવામાં આવે છે પાવર વાયરિંગ માટે લોડ કરંટ મુજબ બે પોઈન્ટ પાંચ એમ એમ સ્ક્વેર ફોર એમએમ સ્ક્વેર સિક્સ એમ સ્ક્વેર કે ટેન એમ એમ કે તેના કરતાં મોટી સાઇઝના વાયર અથવા કેબલ વાપરવામાં આવે છે વધારે કરંટ કેરિંગ વાહક તરીકે એલ્યુમિનિયમના બસબારનો પણ ઉપયોગ થઈ શકે છે કેબલના પ્રમાણમાં બસબાર વાપરવાના ઘણા બધા ફાયદાઓ છે કે બસબાર વાપરીએ તો કયા કયા ફાયદા થાય છે તો કયા કયા ફાયદા થાય તેના વિશે માહિતી મેળવીએ આપણે બસબાર વાપરવાથી સલામતી વધે છે કારણ કે બસબાર ઉચ્ચ કક્ષાના ઇન્સ્યુલેટર અને સપોર્ટની મદદથી પેનલ સાથે જોડાઈને પેનલ સાથે આઇસોલેટ થયેલા હોય છે બસબાર વાપરવાથી ચેનલની ડિઝાઇન કોમ્પેક્ટ બને છે બસ બાર ખુલ્લા હોય છે આથી તેની હીટ ડિસિપેટ કરવાની ક્ષમતા ઇન્સ્યુલેટેડ કેબલ કરતાં ઘણી વધારે હોય છે બીજા ફાયદા જોઈએ તો કેબલના પ્રમાણમાં બસબારનો અવરોધ ઓછો હોય છે એટલે બસ બારમાંથી હેવી કરંટ પસાર થવા છતાં તેનો વોલ્ટેજ ડ્રોપ બહુ ઓછો થાય છે કારણ કે વોલ્ટેજ ડ્રોપ લોડ કરંટ અને બસબારના અવરોધ પર આધાર રાખે છે વી ચાલે છે આઈ આર ઉપરોક્ત એટલે કે આ કારણોસર પેનલ બોર્ડમાં મોટા ભાગે સેન્ટરના ભાગમાં બસબાર ચેમ્બરની ડિઝાઇન કરવામાં આવે છે એટલે બંને બાજુની સર્કિટને ઓછામાં ઓછા અંતરથી પાવર સપ્લાય કરી શકાય બસ માંથી લોડ કરંટના આધારે યોગ્ય કરંટ કેપેસિટીના ફ્લેક્સિબલ કોપર વાયર દ્વારા જે તે સબ સર્કિટને મેઇન સપ્લાય આપવામાં આવે છે આ જ રીતે સ્ટાર્ટર સ્વિચ એમસીબી એમસીસીબી વગેરે માટેના ઇનકમિંગ અને આઉટગોઈંગ સપ્લાય માટે યોગ્ય સાઇઝનો મલ્ટી સ્ટ્રેન્ડેડ ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે વાત કરીશું કંટ્રોલ વાયરિંગ વિશે તો ઇલેક્ટ્રિક કંટ્રોલ એલિમેન્ટ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે રિલે ટાઈમર એનવીસી ઓન ઓફ પુશ બટન વગેરેને સપ્લાય પૂરો પાડતી લાઈન કે ઇન્ટરકનેક્ટિંગ વાયરિંગ કે જેમાંથી ખૂબ જ અલ્પ માત્રામાં કંટ્રોલ કરંટ વહેતો હોય તેવા વાયરિંગને કંટ્રોલ વાયરિંગ કહેવામાં આવે છે કંટ્રોલ વાયરિંગ માટે મોટાભાગે પોઈન્ટ સેવન્ટી ફાઈવ એમ સ્ક્વેર કે વન એમ એમ સ્ક્વેરનો મલ્ટી સ્ટ્રેન્ડેડ ફ્લેક્સિબલ વા કોપર વાયર વપરાય છે કારણ કે કંટ્રોલ વાયરિંગમાં ખૂબ જ ઓછો કરંટ એટલે કે અમુક મિલી એમ્પિયર જેટલો જ પસાર થતો હોય છે કંટ્રોલ પેનલનું પાવર વાયરિંગ એના વિશે માહિતી મેળવીશું આપણે તમે જોઈ શકો છો કે આ કંટ્રોલ પેનલની અંદર પાવર વાયરિંગ કેવું છે તે જોઈ શકાય છે અલગ અલગ પેનલમાં અલગ અલગ પાવર વાયરિંગ હોય છે હવે આપણે વાત કરીશું ડીઓએલ સ્ટાર્ટરનું કંટ્રોલ વાયરિંગ કે કંટ્રોલ વાયરિંગ કેવું હોય છે તો આની અંદર તમે જોઈ શકો છો ઓનો પુશ બટન છે કોન્ટેક્ટર છે રિલે છે તો આ બધાનું જે વાયરિંગ કરવાનું હોય છે તેને કંટ્રોલ વાયરિંગ કહેવામાં આવે છે જેમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં કરંટ પસાર થતો હોય છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડિયો તમને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર ઉપયોગી સાબિત થશે થેન્ક યુ ધન્યવાદ